ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ગુજરાતી વિષયમાં પાઠ 8ની વાત કરતા હતા. તે પાઠને આગળ પેજ નંબર 51 પરથી બાકી છે ત્યાંથી જોઈએ. આગળ આપણે ગોટલા વિશેની વાત કરી. હવે એ ગોટલાને આગળ કટાક્ષમાં આપણે જે ગંદકી કરીએ છીએ એને બકુલ ત્રિપાઠી કહેવા માગે છે કે આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. એનું કારણ છે, સમજો, પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? દયા આવે ને આપણે, એટલે બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને એટલે કે કૂતરાઓને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ માખીઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે, જીવ માત્રને ઈશ્વરે બનાવેલો છે, એટલે આપણે ઘણા બધા દયાળુ છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે, માખીઓના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે એટલા બધા તો સ્વાર્થી નથી કે ગોટલા ડસ્ટબિનમાં નાખી દઈએ અને ભલે માખીઓને ના મળે. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. હવે આવી છોતરાની વાત, તો છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુ છે, પણ ગાયો કે મક્ષિકાઓને કામ નથી આવતા, એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે સિંગના ફોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. ઘણો મોટો અનુભવ થયેલો હશે કે નાના હશો, અને હાલ પણ, અત્યારે તો સ્કૂલો બંધ છે પણ સ્કૂલો ચાલુ હોય અને જો ખિસ્સામાં આવું સિંગદાણા કે મગફળી કે ચણા આવું કંઈક લઈને ફરો છો, ત્યારે એના છોતરા આપણે રસ્તામાં ખાતા ખાતા ગમે ત્યાં વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલ કી, બધી જ ભૂમિ, બધી જ જમીન કોની છે? ભગવાનની છે. શા માટે પૃથ્વીની એક ચોરસ મીટર જેટલી જગ્યા પણ છોતરા વિહોણી રાખવી, એટલે કે છોતરા વગરની રાખવી, એમાં આપણે માનતા નથી. આપણે બગીચામાં, થિયેટરમાં, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર ફોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. અને એટલે એક કવિએ કહેલું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. જોયું ને, બહુ સરસ વાત કરી કે બેફામ કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ કેટલો છે, માત્ર ને માત્ર ઘરથી કબર સુધી. છતાં પણ આપણે જે ભગવાનની આ જમીન છે એને છોડતા નથી, એમાં ફોતરા વેરતા ફરીએ છે. શાયરે વ્યંગમાં જ કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાં આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. એવી રીતે એટલામાં આપણને જિંદગીનો કેટલી મજા લેવાનું આમ મજા આવે છે કે ગંદકી કરીએ જ જાઓ, ભલે જે થવાનું હોય થાય. અને જિંદગી કેટલી નાની ટૂંકી છે, બહુ સરસ વાત કરી છે આ, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધીનો. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ખાતા ટહેલતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ તો. ફોફા, તમે, ફોફા એટલે સિંગના ફોતરા, ફોફા એટલે સિંગના ફોતરા. અને એ કવિને, બકુલ ત્રિપાઠીને કહેવાનું મન થાય છે, જો કવિ મળી જાય તો, કે ભાઈ જો તમે આવું ખાતા ખાતા જાઓ ને તો તમને આ જિંદગીનો સહેજ પણ થાક અનુભવાય નહીં. બીજા એક ફિલ્મી શાયરે ગાયું છે, દિલ કે ટુકડે હજાર હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા. આગળ કહ્યું ને કે એમણે કાવ્ય પંક્તિઓ જે લીધી છે એમાં ફિલ્મી કાવ્ય પંક્તિઓ લઈ, ફિલ્મી ગીતની કાવ્ય પંક્તિઓ લઈને વ્યંગમાં કહ્યું છે. બીજા એક કવિએ કહ્યું છે, બકુલ ત્રિપાઠી કહે છે, દિલ કે ટુકડે હજાર હુએ એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે, બધા જોડે દિલ નથી હોતું. કહેવા જઈએ તો શું કહેવાય કે હા મેડમ, અમારી જોડે તો બધા જોડે દિલ તો છે જ ને, પણ લેખક એવું કહે છે કે બધા જોડે દિલ નથી હોતું. દિલનું આવું છે, બધાની પાસે નથી હોતું, વળી જેની પાસે હોય છે તેનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. શું કહેવા માગે છે કે જેની પાસે દિલ છે એનું દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના હજાર ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક
ત્યાં ફેંકતા જઈએ એવું સદભાગ્ય તો કોકને જ મળે, કોકને જ. શબ્દ જો, ઉપર જે ચિહ્ન આપ્યું છે લોપ ચિહ્ન કહેવાય, વ્યાકરણની ભાષામાં લોપ ચિહ્ન કહેવાય, કે વાક્યને બંધ બેસાડવા માટે કોઈકને જ મળે એવું નથી લખ્યું, કોકને જ મળે એમ. શબ્દ શું આવે? ઈ શબ્દ આવે, કોઈને જ, કોઈને જ, કોકને જ મળે. પણ ફાંફા કે ટુકડે તો દો ચાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એના એ જ વાક્યને, એની એ જ કાવ્ય પંક્તિને પાઠ પ્રમાણે લઈએ તો શું કહે છે? સિંગના ફોતરા. ફાંફા એટલે સિંગના ફોતરા. સિંગના ફોતરા તો કેટલા? દો ચાર હુએ. એક જ સિંગનું છોતરું હોય તો એના કંઈ બે ટુકડા ના થાય, દો ચાર હુએ. એક યહાં ગીરા એક વહાં ગીરા. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ એમ છીએ, શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી. આપણે શૈશવથી એટલે કે બાળપણથી વૃદ્ધાવસ્થા સુધી આ ગીત ગાઈ શકીએ એમ છે. કેમ? કારણ કે વડીલો પણ આ કામ કરે છે જ્યાં ત્યાં નાખવાનું, અને આપણે પણ આ કામ કરીએ છીએ. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ દેખાય. બહુ સરસ વાત કરી જો, કે દિલના ટુકડા વેરાયેલા તો ક્યાં દેખાય? માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં જ. એટલે જ વાત કરી ને કે દિલ તો તૂટે કોકનું, અને એ પણ જુવાનીમાં જ. પણ ફાંફા કે ટુકડે ઇધર ઉધર, યહાં વહાં સબ જગહ. પણ સિંગના છોતરાના ટુકડા, એના છોતરા જે આપણે નાખીએ છીએ, એ તો ઇધર ઉધર એટલે કે અહીંયા અને ત્યાં, યહાં વહાં જ્યાં ત્યાં સબ જગહ એટલે કે બધી જ જગ્યાએ આપણે જોઈએ છીએ. પેજ નંબર 51 પરનો અહીંથી પાઠ, જો કે આ પણ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, આ પાઠ અહીંથી આપણે આગળની વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.